જો બાળકો ચાલો આજે આપણે પ્રશ્ન નંબર પાંચમાં પાંચના સવાલ જવાબ જોઈએ નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન છે કવિ માની મમતા ક્યાં કયા પ્રસંગે અનુભવે છે તો તેમાં લખશું જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે સગા સંબંધીઓ કે મિત્રો એમને હળસે લે તેમની ઉપેક્ષા કરે તેમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે છે ત્યારે કેવળ એમની માની મમતા જ એમને ટેકો આપે છે તો આ રીતે જવાબ લખશું બીજું છે કવિની પીડા કેવી રીતે દૂર થાય છે તો જ્યારે કવિને માની દસે આંગળીઓના ટેરવાનો સ્પષ્ટ થાય છે ત્યારે કવિની પીડા પડવારમાં દૂર થઈ જાય છે ત્રીજો પ્રશ્ન છે કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમની તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે આ જ રીતે પછી આગળનું કાવ્ય પંક્તિઓ છે એ તમારે બુકમાંથી જોઈને લખવાની છે જે રીત જે ખૂટે છે એને પાછું તમારે યાદ પણ રાખવાની છે જે કાવ્ય કવિતામાંથી જોઈને તમારે લખવાનું છે અને એમાં નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર તમારે નોટબુકમાં લખો અને ઓળખું છુંમાં ગીતમાં કવિએ કઈ રીતે માતૃ મહિમાનું ગાન કર્યું છે એ તમારે પૂરું જે આપણે પૂરી કવિતામાં જે રીતે માતા કઈ કઈ રીતે મહિમા માતાના પ્રેમનો જે કવિએ બતાવ્યો છે એ તમારે લખવાનું છે તમારા શબ્દોમાં પછી બીજું આગળ જોઈએ નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો તેમાં તમને તમારી માતા ગમવાના કારણો કે પ્રસંગો જણાવો તો એમાં તમે તમારી રીતે લખી શકો છો તમારા શબ્દોમાં મને મારી માતા બહુ ગમે છે માતા મને હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે મારું સતત ધ્યાન રાખે છે કોઈ મારા પર ગુસ્સો કરે કે મને ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે પરીક્ષા શરૂ થાય એ પહેલાં તે દરેક વિષયની તૈયારી કરવા માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે હું પરીક્ષામાં સમયસર બધા પ્રશ્નોના ઉત્તર લખી શકું એ માટે એ માટે એ મારી પરીક્ષા લે છે મને જે વિષય અઘરો લાગે એ સરસ રીતે સમજાવીને માતા મારો આત્મવિશ્વાસ વધારે છે બીજું છે મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો તેમાં મોટો થઈને હું મારી માતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ એની સેવા ચાકરી કરીશ એને હાથ પકડીને મંદિરે લઈ જઈશ એને તીર્થોની યાત્રા કરાવીશ અને ભજનો સાંભળવા એને ભજનો સાંભળો બહુ જ ગમે છે તેથી એને એને માટે સીડી પ્લેયર લઈ આવીશ એને કોઈ વાતનું દુઃખ ન પડે અને એનું જીવન સુખ શાંતિ તથા આનંદથી પસાર થાય એ માટે હું સતત ધ્યાન રાખીશ આ રીતે તમે તમારા શબ્દોમાં બીજું પણ તમારે જે કંઈ લખવું એ પણ તમે લખી શકો છો આગળ જોઈએ વ્યાકરણ વિભાગમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો તો માર્ગનો અર્થ થાય છે પથ રસ્તો અભાગ્ય એટલે કમનસીબ દુર્ભાગ્ય ત્રીજું છે સદા એટલે હંમેશા સર્વદા સ્મરણ નું સ્મૃતિ યાદ લહેરખીનું તીર્થ ધામ સમુદ્ર નું સાગર દરિયો આકાશનું ગગન નભ શશિનું ચંદ્ર મયંક રાત્રિનું રજની નિશા આ એન રીતેના સમાનાર્થી શબ્દો છે તમારે યાદ રાખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો અભાગીનું થશે સુભાગી અને સદભાગી સ્મરણનું વિસ્મરણ ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો એમાં તમને ખબર છે કખ ગ પ્રમાણે જુઓ તમારે એને ગોઠવવાના છે કદાચ એક જ શબ્દ વારંવાર આવતો હોય તો અ આ ઈ ની જે લાઈન છે કી જે બારાક્ષરી એ પ્રમાણે લેવાના રહેશે બરાબર ચાલો આગળ એ તો એમાં જોઈએ પાપણ ટેરવા વેણ હોઠ સ્મરણ એમાં પહેલાં પહેલું આવશે ટેરવા બીજું પાંપણ ત્રીજું વેણ ચોથું સ્મરણ અને પાંચમું હોઠ એ રીતે શબ્દ તમારે બારાક્ષરી પ્રમાણે તેમજ મૂળાક્ષર છે એ પ્રમાણે તમારે એને ગોઠવવાના રહેશે ત્યારબાદ છે ચોથો પ્રશ્ન નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો કુશળ રહો એવી ભાવના સૂચવનારો ઉદ્ગાર એટલે ખમ્મા બીજું છે ઉનાળાની ગરમ હવા એને એક શબ્દમાં શું કહીશું લૂ પાંચમો પ્રશ્ન છે સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો હવે ઉદાહરણ છે એટલે બોલવામાં જે સરખા ઉચ્ચાર વાળા હોય એમ પ્રાસવાળા એટલે સરખા પ્રાસવાળા એટલે સરખા ઉચ્ચાર વાળા આસુ ચોમાસું ફેંકે ટેકે સામે પામે એ રીતે બોલવામાં જે સમાન ઉચ્ચાર હોય એને સમાન સરખા પ્રાસવાળા શબ્દો કહીશું ત્યારબાદ પ્રવૃત્તિઓમાં છે માતૃપ્રેમના ગીતો મેળવી વર્ગખંડમાં વિદ્યાર્થીઓએ વાંચવા અને સાંભળવા તને ઓળખું છું માં કાવ્યનું વર્ગમાં ભાવવાહી પઠન કરો તમે આ બીજી કોઈ આવી માતૃપ્રેમને લગતી જેની જોડ સખી છે એ રીતે તમે કોઈ પણ કવિતા બીજી પણ ગાઈ શકો છો પ્રાર્થના ખંડમાં જ્યારે આપણી શાળા શરૂ થાય ત્યારે અને આ જે કાવ્ય તમે પઠન કરી શકો છો સારી રીતે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ મા પ્રવૃત્તિ નંબર ત્રણ મા વિશેની કહેવતોનો અંક બનાવવા માટે કેટલી કહેવતોની યાદી બનાવો માને લગતી જેટલી કહેવતો છે એમાં પહેલું છે મા તે મા ને બીજા વગડાના વાહ બીજું છે મા જેવી દીકરી ને ઘડા જેવી ઠીકરી હવે ત્રીજું છે મા કહેતા મોઢું ભરાય ચોથું છે માની ગરજ કોઈથી સરે પાંચમું છે મા વિના સુનો સંસાર ગોળ વિના મોડો કંસાર છઠ્ઠું છે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે આ બધી માને લગતી કેટલી કહેવતો છે ત્યારબાદ છે ચોથી પ્રવૃત્તિ તમારી માતા પ્રત્યેની લાગણી તમારા શબ્દોમાં લખી તમારી માતાને વાંચી સંભળાવો તો દરેકે પોતાની માતા વિશે લખી અને તેમની માતાને તમારે જે કંઈ તમે જે કંઈ અનુભવો છો એ તમારે લખવાનું છે તમારા શબ્દોમાં ગુજરાતીમાં તમારી માતાને તમારે વાંચી સંભળાવવાનું છે બરાબર આ રીતે પ્રવૃત્તિઓ છે